સુરેન્દ્રનગરમાં ભાજપે ઉમેદવાર તો જાહેર કરી દીધા, પરંતુ બધું બરાબર હોય એવું લાગતું નથી. ચંદુભાઈ શિહોરાનો તમામ કાર્યકરોએ સહર્ષ સ્વીકાર નથી કર્યો એવું સોશિયલ મીડિયા પર ફરતી થયેલી આ કોમેન્ટ કહી રહી છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે તડપદા કોળી સમાજ સાથે ફરી અન્યાય થયો છે. વળી પોસ્ટમાં ચંદુભાઈને આયાતી ઉમેદવાર ગણાવાયા છે. આપને જણાવી દઈએ કે ચંદુભાઈ ચુંવાળિયા કોળી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા અહીં ચુંવાળિયા કોળી સમાજને ટિકિટ આપવામાં આવી રહી છે, ત્યારે એક પોસ્ટમાં એવો દાવો કરાયો છે કે વિસ્તારમાં તડપદા કોળીનું પ્રભુત્વ છે, છતાં અન્યાય કરાઈ રહ્યો છે. આ સાથે જ દાવો કરાઈ રહ્યો છે કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં કુલ 60 લાખ જેટલા કોળી મતદારો છે, જેમાં 65% તડપદા કોળી અને માત્ર 35% જ ચુંવાળિયા કોળી છે. આ જ મુદ્દો વિવાદનું કારણ બન્યો છે. વાયરલ મેસેજમાં ચંદુભાઈ શિહોરાના બહિષ્કારની પણ ચીમકી અપાઈ છે. સાથે ચંદુભાઈ સુરેન્દ્રનગરમાં ઓછા અને મોરબીમાં વધુ સક્રિય હોવાને લઈને સવાલ ઉઠાવાયા. એટલું જ નહીં, તેઓને આયાતી ઉમેદવાર પણ ઠેરવાયા. જોકે જ્યારે નામ જાહેર થયું ત્યારે ચંદુભાઈ આ સવાલનો જવાબ આપી ચૂક્યા છે. હું હળવદ રહું છું, પણ મારો કાર્યકાળ જેને કહેવાય, હું ભણ્યો સુરેન્દ્રનગર, મારું અડધું કુટુંબ આજે સુરેન્દ્રનગરમાં રહે છે, મારો બાબો સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે, અને મારું હવે પછીનું મકાન પણ હું સુરેન્દ્રનગરમાં રહેવાનો છું, મારી ઓફિસ પણ સુરેન્દ્રનગરમાં ખોલવાનો છું. ત્યારે સુરેન્દ્રનગરની કોઈ પણ લોકોને, તમામે તમામ 18 આલમના લોકોને સંતોષ આપવાનો મારો પ્રયત્ન રહેશે. સાહેબ, અગાઉ આપ કયા હોદ્દા ઉપર હતા અને પાર્ટી માટે કઈ કઈ જવાબદારી છે આપની? ભાઈ, હું સુરેન્દ્રનગર લોક જિલ્લા પંચાયતનો પ્રમુખ રહી ચૂક્યો છું 2 વર્ષ સુધી. મેં જિલ્લા પંચાયતના મારા કાર્યકાળ દરમિયાન પગાર પણ નથી લીધો, ભાડું ભથ્થું પણ નથી લીધું, અને ડીઝલના પૈસા પણ મેં નથી લીધા. મારા પદરના ખર્ચે મેં જિલ્લાની સેવા કરેલી છે. મોરબી કે સુરેન્દ્રનગર? મોરબી. મોરબી. સાહેબ, સુરેન્દ્રનગરમાં કોઈ હોદ્દા આપે સંભાળ્યા? સુરેન્દ્રનગરમાં હું સંગઠનમાં રહી ચૂકેલો છું. અગાઉ હળવદ નોખો થયા પછી જ અમે મોરબીમાં ગયેલા છીએ, પણ મારો કાર્ય વિસ્તાર તો સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર જ રહેલો છે. ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ સાબરકાંઠામાં પણ હજુ ઘીના ઠામમાં ઘી પડ્યું હોય એવું લાગતું નથી. હવે ભીખાજીના સ્થાને મુકાયેલા શોભનાબેન બારૈયાનો પણ વિવિધ વોટ્સએપ ગ્રુપમાં વિરોધ શરૂ થયો છે. ઓડિયો સંદેશ પણ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે શોભનાબેન બારૈયા વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે, એટલે જ કેટલાક કાર્યકરોએ રોષ ઠાલવ્યાનું અનુમાન છે. સુરેન્દ્રનગરમાં ભાજપે ઉમેદવાર તો જાહેર કરી દીધા, પરંતુ બધું બરાબર હોય એવું લાગતું નથી. ચંદુભાઈ શિહોરાનો તમામ કાર્યકરોએ સહર્ષ સ્વીકાર નથી કર્યો એવું સોશિયલ મીડિયા પર ફરતી થયેલી આ કોમેન્ટ કહી રહી છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે તડપદા કોળી સમાજ સાથે ફરી અન્યાય થયો છે. વળી પોસ્ટમાં ચંદુભાઈને આયાતી ઉમેદવાર ગણાવાયા છે. આપને જણાવી દઈએ કે ચંદુભાઈ ચુંવાળિયા કોળી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા અહીં ચુંવાળિયા કોળી સમાજને ટિકિટ આપવામાં આવી રહી છે, ત્યારે એક પોસ્ટમાં એવો દાવો કરાયો છે કે વિસ્તારમાં તડપદા કોળીનું પ્રભુત્વ છે, છતાં અન્યાય કરાઈ રહ્યો છે. આ સાથે જ દાવો કરાઈ રહ્યો છે કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં કુલ 60 લાખ જેટલા કોળી મતદારો છે, જેમાં 65% તડપદા કોળી અને માત્ર 35% જ ચુંવાળિયા કોળી છે. આ જ મુદ્દો વિવાદનું કારણ બન્યો છે. વાયરલ મેસેજમાં ચંદુભાઈ શિહોરાના બહિષ્કારની પણ ચીમકી અપાઈ છે. સાથે ચંદુભાઈ સુરેન્દ્રનગરમાં ઓછા અને મોરબીમાં વધુ સક્રિય હોવાને લઈને સવાલ ઉઠાવાયા. એટલું જ નહીં, તેઓને આયાતી ઉમેદવાર પણ ઠેરવાયા. જોકે જ્યારે નામ જાહેર થયું ત્યારે ચંદુભાઈ આ સવાલનો જવાબ આપી ચૂક્યા છે. હું હળવદ રહું છું, પણ મારો કાર્યકાળ જેને કહેવાય, હું ભણ્યો સુરેન્દ્રનગર, મારું અડધું કુટુંબ આજે સુરેન્દ્રનગરમાં રહે છે, મારો બાબો સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે, અને મારું હવે પછીનું મકાન પણ હું સુરેન્દ્રનગરમાં રહેવાનો છું, મારી ઓફિસ પણ સુરેન્દ્રનગરમાં ખોલવાનો છું. ત્યારે સુરેન્દ્રનગરની કોઈ પણ લોકોને, તમામે તમામ 18 આલમના લોકોને સંતોષ આપવાનો મારો પ્રયત્ન રહેશે. સાહેબ, અગાઉ આપ કયા હોદ્દા ઉપર હતા અને પાર્ટી માટે કઈ કઈ જવાબદારી છે આપની? ભાઈ, હું સુરેન્દ્રનગર લોક જિલ્લા પંચાયતનો પ્રમુખ રહી ચૂક્યો છું 2 વર્ષ સુધી. મેં જિલ્લા પંચાયતના મારા કાર્યકાળ દરમિયાન પગાર પણ નથી લીધો, ભાડું ભથ્થું પણ નથી લીધું, અને ડીઝલના પૈસા પણ મેં નથી લીધા. મારા પદરના ખર્ચે મેં જિલ્લાની સેવા કરેલી છે. મોરબી કે સુરેન્દ્રનગર? મોરબી. મોરબી. સાહેબ, સુરેન્દ્રનગરમાં કોઈ હોદ્દા આપે સંભાળ્યા? સુરેન્દ્રનગરમાં હું સંગઠનમાં રહી ચૂકેલો છું. અગાઉ હળવદ નોખો થયા પછી જ અમે મોરબીમાં ગયેલા છીએ, પણ મારો કાર્ય વિસ્તાર તો સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર જ રહેલો છે.
ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ સાબરકાંઠામાં પણ હજુ ઘીના ઠામમાં ઘી પડ્યું હોય એવું લાગતું નથી. હવે ભીખાજીના સ્થાને મુકાયેલા શોભનાબેન બારૈયાનો પણ વિવિધ વોટ્સએપ ગ્રુપમાં વિરોધ શરૂ થયો છે. ઓડિયો સંદેશ પણ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે શોભનાબેન બારૈયા વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે, એટલે જ કેટલાક કાર્યકરોએ રોષ ઠાલવ્યાનું અનુમાન છે.